नमस्कार दर्शक मित्रों, ધી લોકસત્તા શો માં આપનું સ્વાગત છે. સમગ્ર રાજ્યમાં તૌકતે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે રિપોર્ટ મુજબ તૌકતે વાવાઝોડા ગોવાના દરિયા કિનારે ટકરાયું છે. ગોવાના પણજીમાં આની અસર જોવા મળી છે. તમને જણાવી દઈએ કે ચક્રવાતી તોફાનના જોર પકડવાની શક્યતાને જોતા ગુજરાતને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. અહેવાલો મુજબ રવિવારના જ તૌકતે મુંબઈથી પસાર થવાની શક્યતા છે, જેને જોતા શનિવાર રાત્રે જ અનેક કોવિડ દર્દીઓને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા હતા. કર્ણાટકમાં તીવ્ર વરસાદના કારણે ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. સાથે જ રાજ્યમાં કુલ 73 ગામ આનાથી પ્રભાવિત થયા છે. આ અંગે વધુ જાણકારી આપીશું, પરંતુ તે પહેલાં જો તમે અમારા વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા તો અમારી ચેનલ ધી લોકસત્તાને સબસ્ક્રાઇબ કરો, વધુ વિડીયોના નોટિફિકેશન માટે બેલ બટન દબાવો, અને જો તમે અમારા વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા તો લાઇક, ફોલો અને શેર કરો. ગુજરાતમાં વાવાઝોડાને પહોંચી વળવા માટે રાજ્યમાં એનડીઆરએફની ટીમ તહેનાત કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ એનડીઆરએફ ગાંધીનગરના ડેપ્યુટી કમાન્ડન્ટ રણવિજય કુમારસિંહે જણાવ્યું કે 24 ટીમો આજ સાંજ સુધી પોતાની જગ્યા લઈ લેશે. આમાંથી 13 ટીમો બહારથી મંગાવવામાં આવી છે. પીએમ મોદીએ તૌકતે વાવાઝોડાને પહોંચી વળવાની તૈયારીઓની માહિતી લેવા માટે શનિવારના રાજ્યો, કેન્દ્ર મંત્રાલયો અને એજન્સીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી અને સંબંધિત અધિકારીઓ અને લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવા તથા વીજળી, દૂરસંચાર, સ્વાસ્થ્ય, પીવાના પાણી જેવી જરૂરી સેવાઓની વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ચક્રવાતી તોફાન તૌકતેની અસર ફ્લાઇટ્સ પર પણ પડી છે. રિપોર્ટ મુજબ અરબમાં ખરાબ હવામાનની શક્યતાને કારણે વિસ્તાર તરફથી કહેવામાં આવ્યું છે કે ચેન્નાઈ, તિરુવનંતપુરમ, કોચી, બેંગ્લોર, મુંબઈ, પુણે, ગોવા અને અમદાવાદ માટે ફ્લાઇટ્સ 17 મે 2021 સુધી પ્રભાવિત રહેવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે ચક્રવાતી તોફાનના કારણે કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ થયો છે. ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં આની અસર વધારે જોવા મળી છે, જેના કારણે કુલ 73 ગામો પ્રભાવિત થયા છે, જેમાં રાજ્યમાં ભારે વરસાદના કારણે ચાર લોકોના મોત થયા હોવાનું અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે. બીજેને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.